સોમવતી અમાસ, શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર 2017નો છેલ્લો દિવસ એ છે. પાછો સોમવાર, અરે વાહ, તો દિવસ સારામાં સારો. જીવન ગીતા ચાલો ને બેસ. પૂજ્યશ્રી મોટા રચિત જીવન ગીતાનો 66મો શ્લોક બરોબર છે સાહેબ તમારી ડાયરીમાં? હવે ટિપ્પણીઓ કિરણા જ નહીં આવી શકે હોસ્પિટલ ઓટા પેલી નારોજ. હવે કાંઈ વાંધો નહીં, સારું થઈ જવું જોઈએ. હા, યાદ આપજે, યાદ આપજે મારી, હાથ ફેરવજે કપાળે જરાક. હા, કંઈ નહીં, જ્યારે જાતી. અરે રાતે અહીંયા હતો? હા હા, સમજી ગયો. આવ, આરામથી આવો. હા, પુરુષાર્થ પછી એનો ઉત્કર્ષો વધુ બને, અંતે તે એમ સિદ્ધ થાય. અહીંથી લેવાનું કીધું છે, 130માં પાનાથી બોલ્યો તો હું અહીંથી ફરીથી લેવું. હા, આવ્યા છે. ના, નથી કર્યું, કાલ નથી કર્યું. સંસ્કારો શુભ તેના સૌ, પૂર્વના કંઈ જે હશે. એટલે આ તો આપણે સાંભળીને આપણે નવા સંસ્કારો સારા સારા ઉમેરવા. આ વખતે આ વખતે કંઈ બધું પતી જાય એમ નથી. આપોઆપ ફળે સર્વે જન્મ્યા પછીથી જીવને, જો ભ્રષ્ટ આત્મા એની ગતિ કેવી, એ પોઈન્ટ આવ્યા. એવી ગતિ હોય યોગ ભ્રષ્ટની, એવા શ્રદ્ધાળુ જે જેની જરા કમથી શ્રદ્ધા છે, પણ એમાં બીજું શું નથી, પ્રયત્ન મંદ છે. શ્રદ્ધા તો છે જ, પણ પ્રયત્ન નથી, તો એની ગતિ કેવી થાય? ના પામી શકે ધ્યેય, મને એવું લાગે છે. મેં એવું એને કીધું, એ ધ્યેય નહીં પામી શકે, સવાલ નથી. વાદળું છૂટું પડે એમ પછી સવાલ આવે, છૂટું પડી જાય, મને તો લાગે છે કે નાશ થઈ જાય, ધ્યેય પામી શકે નહીં. તો એમાંની ગતિ કેવી થાય? જેની શ્રદ્ધા છે પણ ગતિ મંદ છે, મગજ બંધ છે. સમજાવો મને ભગવાન, એવાની દશા કેવી થાય, કેવી દશા પામે, વિગતવાર કયો. મને એમ જરા જરા કહેતો નહીં સમજાય. હું અર્જુન છું, અર્જુનને નહીં સમજાય તો આપણી હાલત તો જુઓ તમે, કેટલી વાર કરવું પડે ત્યારે સમજાય. જ્યારે અર્જુન કહેતો હોય કે મને વિસ્તારથી તમે કહો, શોર્ટકટ નહીં. પણ જિજ્ઞાસુ શંકાશીલ અર્જુનના શ્રદ્ધા પ્રેમ ભગવાનમાં કેવા છે તે જુઓ. અર્જુનની શ્રદ્ધા આવી, શંકા આવી, પ્રભો મારી છેદવા યોગ્ય છે પૂરી, આપના વીણ તે શંકા કોઈ છેદી શકે નહીં. હા, વળતા બોલ્યા પાર્થને ભગવાન, ત્યાં ખરેખર થાય જ ના નાશ એવા શ્રદ્ધાળુનો કદા. એવો શ્રદ્ધાવાળો જે થોડો પણ શ્રદ્ધા છે, જે પ્રયત્ન મંદ છે, શ્રદ્ધા છે તો એ જીવી જવાનો. શ્રદ્ધા ગઈ એટલે ડિપ્રેશન આવે સાહેબ. ડિપ્રેશનનો અર્થ એ છે કે જગતવાળાએ મન દુઃખી દુઃખી કરી દીધો, ભગવાન જેવું કાંઈ છે નહીં, એનું નામ ડિપ્રેશન. જગતવાળા શું દુઃખી કરે આપણને? આપણે એવા હિંમતવાળા રહેવું, જગતવાળા દુઃખી કરે આપણે નથી થવું, આપણે થવું જ નથી. હું આત્મા છું, હું થોડો દુઃખી થાઉં એમ કરીને આપણે જીવવું. આનંદ એ જ ભગવાનનું દર્શન, સચ્ચિત આનંદ. સત એટલે હોવા પણ છે, ભગવાન છે હોય એ સત. ચિત એટલે એની અવેરનેસ, કોન્શિયસનેસ છે. હા, અને આનંદ હોવાપણાની સભાનતાનો, ચિત એટલે આનંદ, આનંદ સચ્ચિદાનંદ, ચિત એટલે સભાનતા, હોવાપણાની સભાનતાનો આનંદ, એનું નામ સચ્ચિદાનંદ. ચાલો, કલ્યાણ માર્ગ લેનારો દુર્ગતિ
નહીં પામશે, ગમે તેમ થતાં એનું અકલ્યાણ નહીં થશે. સીધે માર્ગે ચાલો તો ગમે ત્યારે સુખ આવવાનું, આડે માર્ગે ગયા તો ક્યારેય નહીં આવવાનું. એટલે કલ્યાણ માર્ગ લ્યો તો આ જન્મે નહીં તો બીજા જન્મે, છઠ્ઠા જન્મે ગમે ત્યારે મેળ પડી જાય. યોગ ભ્રષ્ટની કંઈ તરત નથી મળી જતું, પણ વાતાવરણ સારું મળ્યા કરે એટલે પાછો ધીરે ધીરે ચડે, પણ ધક્કાધક્કી બહુ રહીએ. આમાં બહુ ધક્કાધક્કી જેવું રાખવા જેવું નહીં, વળી પાછા હળગાવી દી. હે, અત્યાર સુધી મેળ પડી જાય. યોગ ભ્રષ્ટને તો વહેલો મેળ પડે, 2000 છે ને આ, 2500માં તો આપણા જીવ સ્વભાવ, હાવ જીવ સ્વભાવ એનો વારો આવે, 250, 300, 400, 700 હાવ ખદ બધતા હોય ને 700 મોટા કે 700 વર્ષે વારો આવે પછી જન્મ લેવાનો. ત્યાં સુધી આ સબ્લિમેશન એ ખરું બનાવ્યું છે, આમાં કંઈ સમજાય એવું, અને એમાં માથાકૂટ આપણે બહુ કરવી નહીં. આપણે તો કલ્યાણ માર્ગ લઈએ એટલે ધીરે ધીરે આપણે રસ્તે ચડી જાય, અકલ્યાણ ન થાય આપણે. પ્રમાણે કર્મની એવો મૃત્યુની પછી કોઈ એ પુણ્યલોકે વસી પાછો આવે છે જગ ઉપરે. પુણ્યલોકમાં આટો મારવો જ પડે, પુણ્યલોક એટલે સ્વર્ગ. આવે છે જગ ઉપર, પણ જગ ઉપર કેવી રીતે આવે છે, જગ ઉપર આવીને શું કરે છે? પવિત્ર ઘેર તે જન્મે એવો છે જન્મ દુર્લભ. કેવા ઘરે જન્મે? પવિત્ર ઘરે જન્મ લઈએ. યોગ ભ્રષ્ટ જીવ કરેલો પૂર્વનો એનો શ્રમ બધો ઉગી નીકળે. હા, એટલે મહેનત કરી લેવાની. આ વખતે કાંઈ ન થાય તો કંઈ નહીં, આપણી પુરુષાર્થ તો થાય ને, એટલે ગમે ત્યારે કામ આવે. પણ પૃથ્વી ઉપર આવીને ફરીથી એને એકડે એક તો ઘૂંટવો ના પડે સવાલ છે, એવો અર્જુનને સંદેહ મનમાં મનમાં થાય છે. એની પહેલાં જ ભગવાન એનું સમાધાન કરી દે છે, બોલવા જાય એની પહેલાં જ, કે પૃથ્વી ઉપર પાછું બહુ આવવું પડે, પૃથ્વી ઉપર આવવું જ પડે, પછી આવીને પાછું એકડો ઘૂંટવો પડે. તાર જન્મા પછી પાછા કહે છે, મોટા સંસ્કારો શુભ એના સૌ પૂર્વના કંઈ જે છે આપોઆપ ફળવા માંડે સર્વ જન્મ પછી જીવનમાં. પવિત્ર ઘેર કોને કહેવાય? જ્યાં સાનુકૂળ સંજોગો એના જે અધૂરું રહી ગયું એ જીવન હેતુ સાધવા તણા એવા માતા પિતા વચ્ચે અવતર તો તદા. માતા પિતાની આ વાત છે, પ્રભુ માતા પિતા બનવું પડે તો સારો સોલ આપણી ઘરે આવે. આ વખતે તો રજા પડી ગઈ, રમેશના હાથમાં છે બધી બાજી. માતા બનાવનારી પત્ની ગોતવી પડશે ને, માતા બનનારી ક્યારે થાય? જ્યાં સાનુકૂળ સંજોગો જીવન હેતુ સાધવાતણા એવા માતા પિતા વચ્ચે અવતરતો તદા. એવા માતા પિતા વચ્ચે એ જીવ અવતરતો, વચ્ચે તે અવતરતો સદા, તદા તદા ત્યાં. પછી એને પુરુષાર્થ પછી એનો ઉત્કર્ષો બધું બને, કારણ કે વાતાવરણ મળતું જાય એટલે પછી મા બાપ જો જાગૃત હોય તો એને સપોર્ટ કરે. પુરુષાર્થ પછી એનો ઉત્કર્ષ કેવો બનતો જાય, અંતે તે એમ સિદ્ધિને પામે. પહેલું કોઈ ને કોઈ મોડું વિત્યા જન્મો ઘણા પછી, જેવું પુરુષાર્થનું જોર શ્રદ્ધા પોતાની જેવી હોય એ પ્રમાણે જ બધા પામે છે બધું વસ્તુ. સમત્વ પાર્થ એ પ્રમાણેનું સમત્વ એને ધારણ થાય. પુરુષાર્થનું જોર જેવું હોય, શ્રદ્ધા જેટલી પ્રબળ હોય જેવી હોય એ પ્રમાણે, પુરુષાર્થ થતો હોય એ પ્રમાણે સમત્વની સ્થિતિ મનની એવી થાય. કેવી થાય? તો કે જેની શ્રદ્ધા બરાબર છે, પુરુષાર્થ કંઈક જોરવાળો છે અને શ્રદ્ધા પોતાની જેવી આપણી થઈ હોય ડેવલપ, એ રીતે સમત્વ આપણને મળે. વિના શંકા મને પામે, એમાં કોઈ શંકા રાખવા જેવી નથી, એવો સાધક મને પામી જાય. વિના શંકા મને પામે એવો જે કોઈ સાધક. હવે સાધકની ટિપ્પણી આવે છે સાહેબ, ત્યાં પહોંચ્યા હતા. સાધક કોને કહેવાય? કેવી મજાની ટિપ્પણી છે સાહેબ.
જેનું છે ચિત્તના સ્થિર, આવી જાઓ સાહેબ, અડધી અડધી લીટી બોલો, અનુષ્ઠુપ છે નારાયણને આપણે જરા ન્યાય આપી દઈ. હરિઓ જય ગુરુ મહારાજ. જેનું છે ચિત્ત ના સ્થિર, વિક્ષિપ્ત જેનું ચિત્ત છે, એવો એ વળગી જો રહે ભાવનાથી પ્રભુ પદે, અનેક જન્મ માં યત્ન તેના તેવા જ જો હશે, કાળાંતરે છતાં સિદ્ધિ મળ્યા વિના જ ના રહે. જેનું છે ચિત્ત ના સ્થિર, ભલે ચિત્ત સ્થિર ના હોય, વિક્ષિપ્ત જેનું ચિત્ત છે, એવો એ વળગી જો રે ભાવનાથી પ્રભુ પદે, અનેક જન્મ માં યત્ન તેના તેવા જ જો હશે, કાળાંતરે છતાં સિદ્ધિ મળ્યા વિના જ ના રહે. નિરંતરે પ્રયત્નો શા હૈયે, શ્રદ્ધાથી સ્થૈર્યથી કંટાળ્યા તે વિના ચાલ્યા, આગળ શો કરે છે. આ સાધક કેવો કહે છો ભાઈ? શો જ્ઞાનોદય ને બાધ જે કઈ કિલમી સ્થિર દે, મલિન વાસના એવી થકી શો મુક્ત થાય છે, અંતરે શો થઈ યુદ્ધ વૃત્તિ શૂન્ય થતા પૂરો થાય છે, પ્રાપ્ત એવાને તે નિર્વિકલ્પ યોગ શો. નિર્વિકલ્પ જય ગુરુ મહારાજ. ગીતા 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 છે, ગીતા છું. જય ગુરુદેવ. જેનું છે ચિત્ત ના સ્થિર, વિક્ષિપ્ત જેનું ચિત્ત થઈ ગયું છે, આમ થોડી વાર વાસનામાં, થોડી વાર મોહમાં, આમ તમ ઠેકાણે નથી, એવો જો વળગી રહેતો હોય ભગવાનને, તો ભગવાનનું નામ લીધા કરે ને ભાવનાથી, જરાક ભગવાન તો છે પણ માથે રહેવાતું નથી, તો પણ અનેક જન્મમાં બહુ જોર કર્યા કરે, આવું પ્રયત્નો કર્યા કરે, તો કાળાંતરે પણ સિદ્ધિ મળે, એટલે ભગવાન દયાળુ છે. એટલે કોઈ એવા જીવ થઈ ગયા હોય આમ ડમાડોળ કે હવે મારાથી થાય નહીં, એના માટે આ કડી હારીશ. બરોબર છે. જેનું છે ચિત્ત ના સ્થિર, વિક્ષિપ્ત જેનું ચિત્ત છે, એવો એ વળગી જો રહે ભાવનાથી પ્રભુ પદે, અનેક જન્મમાં યત્ન તેના તેવા જો થયા કર્યા, કાળાંતરે છતાં સિદ્ધિ મેળવી લે ખરો, મેળવા વિના રહીએ નહીં. નિરંતરે પ્રયત્નો શા હૈયે, શ્રદ્ધાથી ને ધીરજ રાખીને કંટાળ્યા વિના આગળ આગળ ચાલ્યા કરે પુરુષાર્થ, શો જ્ઞાનોદય ને બાધ, એ કંઈક ચાલ્યા કરે આગળ ને આગળ, શો જ્ઞાનોદય ને બાધ, જે કંઈ છે જ્ઞાન ને ઉદય થવામાં જે આડું આવે છે, કિલમિસ રાગદ્વેષ આ બધા કાદવો, મલિન વાસના એવી થકી શો મુક્ત થાય છે. આટલું કરે તો આપણે મુક્ત થાય છે, તો સરખું કરીને જાય તો ક્યાં પહોંચે? અંતરે શો થયું યુદ્ધ વૃત્તિ શૂન્ય થતા પછી ધીરે ધીરે એકદમ સ્થિર ચિત્ત થઈ જાય, વૃત્તિ બધી ઉઠતી બંધ થઈ જાય, ચિત્ત શુદ્ધ થઈ જાય, થાય છે પ્રાપ્ત એવાને નિર્વિકલ્પ યોગ સમત્વ પ્રાપ્ત થઈ જાય, એ સાધક કહેવાય. હવે યોગની યોગથી મળતા મમત્વનો મહિમા ગાતા ભગવાન કહે છે અર્જુનને, એટલે સાધકને સમત્વ પામવાનો ઉપદેશ આપી રહ્યા છે. સમત્વનો મહિમા. કર્મકાંડ તણા કર્મો, તપ જ્ઞાનાદિ યજ્ઞ જે, મહત્વ સમતા કેરું વિશેષ એ બધાથી, કેમ કે છેવટે યજ્ઞ તપાદિ તણું જે ફળ મળવું જોઈએ, એ તો સમત્વ છે જ નિશ્ચલ, છેલ્લું તો સમત્વ જ પ્રાપ્ત માટે જે બધું કરવાનું, એ ભૂમિકા માટે આ બધું કર્મકાંડ કરો, તપ આદિ કરો, પણ મહત્વ સમતા કર્યું વિશેષ ને વિશેષ બધામાંથી, એમ કરતાં કરતાં છેવટે યજ્ઞ તપ આદિ બધાનું ફળ મળે, પણ એનું હેતુ તો સમત્વ ધારણ કરવાનો જ છે. સમત્વ તે થવા પ્રાપ્ત એક ધારા પ્રયત્નને, શ્રદ્ધાથી વળગી ખંતે
નિશ્ચયે તે પમાય છે, કલ્પના માત્રના આ છે, જે અવિરત યત્નથી પામ્યા આત્મસ્થિતિ તેવા અનુભવીની આમતી સમત્વ પામતેથી તું એવો યોગી જહી થશે, સંકલ્પો ને વિકલ્પો સૌ મનના તુજ છૂટશે. હા, આવું સમત્વ પ્રાપ્ત થાય એટલે સંકલ્પ વિકલ્પ બધું બંધ થઈ જાય. સમત્વ તે થવા પ્રાપ્ત એક ધારા પ્રયત્ન શ્રદ્ધાથી વળગીરીને કરવું. શ્રદ્ધા પુરુષાર્થ ને શ્રદ્ધા સમત્વ માટે મુખ્ય કે બે વસ્તુ કીધી ને, સમત્વ પ્રાપ્ત વહેલું કે કોઈ જેવું પુરુષાર્થ અને શ્રદ્ધા જેવી હોય એવું સમત્વ આપણામાં આવે. એટલે આપણે પુરુષાર્થ પોઝિટિવ રાખવો, સત્વગુણવાળો પુરુષાર્થ રાખવો, અને શ્રદ્ધા જેવી તમે સત્વગુણવાળો પુરુષાર્થ કરો એટલે શ્રદ્ધા પણ સત્વવાળી થાય, બે ડેવલપ થવા માંડે. એટલે આપણી ક્ષમતા આવતા વાર લાગે નહીં. સમજાણું કઈ ભાઈ? બહુ સરસ, થોડું સમજાય છે, વાંધો નથી. કલ્પના માત્રના આ છે, એ અવિરત યત્નથી પામ્યા આત્મસ્થિતિ એવા અનુભવીની આ મતિ. જે પ્રયત્ન કરીને આ બધું કર્યું છે એને આ લખ્યું છે, એવું તેવું નથી. આ અનુભવની વાત છે, કલ્પના નથી. આ સમત્વ પામ તેથી તું અર્જુન સાધક એવો યોગી નહીં થઈ જશે તું તો સંકલ્પ વિકલ્પ બધા મનના તારા છૂટી જશે. પણ એવા સમત્વપૂર્ણ યોગીમાં એ સૌથી ચઢે એવો તો ભક્ત યોગી જ શ્રી હરિ પોતે જ એનો બધો ભાર ઉપાડી. આવો જે બની ગયો એનો બધો જ ભાર ભગવાન ઉપાડે છે. એ શ્લોક આવ્યો છેલ્લો, છઠ્ઠા અધ્યાયનો છેલ્લો શ્લોક. કિંતુ આ સર્વમાયે જે સર્વસ્વ નિજનું ચહી મને શ્રદ્ધાથી અર્પીને ભાવેથી મુજને ભજે, જાણજે શ્રેષ્ઠ તું એને એવો તું બન એટલે તારો તે ભાર પ્રેમે હું ઉપાડીશ બધો શિરે. કિંતુ આ સર્વ માયે જે સર્વસ્વ નિજનું ચહી મને શ્રદ્ધાથી અર્પીને ભાવેથી મુજને ભજે, જાણજે શ્રેષ્ઠ તું એને એવો તું બન હેટલે તારો તે ભાર પ્રેમે હું ઉપાડીશ બધો શિરે. આ રીતે આપણે કરીએ તો ભગવાન આપણો બધો ભાર ઉપાડી લઈએ. શ્રદ્ધાપૂર્વક જે કાંઈ કરીએ બધું અર્પણ કરતાં 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 જવું, સૌથી ઉત્તમ રસ્તો આ છે. હું કાંઈ કરતો નથી, ભગવાન કરાવે છે. પછી નેગેટિવ કામ હોય તો આપણે વિવેક રાખવો. કીધું આ સર્વમાય જે સર્વસ્વ નિજનું ચહી ભગવાન જ મારો બીજું મારે. હરિવાલો હરિવાલો જીવનમાં પ્રાણ પ્યારો છે, જીવનમાં હેત કરવાને હરિ જેવું બીજું ના છે. એવું જેને થઈ ગયું એનો ભાર ભગવાન ઉપાડી લ્યો. મસ્ત જે આવી ગયું સાહેબ, જે સાત આવ્યા, સાત આવ્યા 133 રૂપસાગર 33.